મેરા કર્મમાં તું, મેરા ધર્મમાં તું, આવા અનેક ગીતો, જેમ કે એ મેરે વતન કે લોગો જરા આંખ મેં ભર લો પાણી, દે દી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ, હિમાલય કી બુલંદી સે સુનો યે આવાઝ હૈ આઈ, અઢળક ગીતોથી આજે ભારતવર્ષ ગુંજી ઉઠશે. નમસ્કાર, મોરબી સ્ટારની અંદર કેમેરામેન હસમુખ વાળા સાથે હું હાતિમ રંગવાલા આપ સર્વેને વેલકમ કરું છું. આજે આપણો સ્વતંત્રતા દિવસ આવી પહોંચ્યો છે. ભારતવર્ષની અંદર, દુનિયાની અંદર જ્યાં જ્યાં ભારતવાસીઓ વસે છે ત્યાં ત્યાં આજના દિવસની હર્ષો ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. આજનો જે દિવસ છે એ દિવાળીનો દિવસ ગણાય છે. આજના આ શુભ દિવસે આપ સર્વેને હું હાર્દિક શુભકામના પાઠવું છું. આજે થોડી વાતો પણ કરવી છે. આજે જ્યારે આપણે સૌ સાથે મળી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે કેવી રીતે આપણને આઝાદી મળી છે અને આઝાદી મેળવવા માટે જે લોકોએ બલિદાનો આપ્યા છે એમના બલિદાનને યાદ કરી આજે આપણે સૌ એમને શ્રદ્ધાંજલિ પણ પાઠવશું અને એ પૂર્વજોની જે બલિદાનના માધ્યમથી આજે જે આપણે આઝાદી ભોગવી રહ્યા છીએ આ આઝાદીને સાચવવા માટે આપણે શું કરવું જોઈએ. દોસ્તો, આપણે બધા આજે કલાક, અડધી કલાક કે બે કલાક એકદમ દેશમય બની જશું અને આપણા અંદરથી જે ઉર્જા છે એ અલગ પ્રકારની આજે વ્યતીત થતી હોય છે, બહાર નીકળતી હોય છે. પણ એ ઉર્જા માત્ર એ કાર્યક્રમ પૂરતી સીમિત થઈ જાય છે. તો મારી બધાને વિનંતી છે કે આઝાદી શું ખરેખર, આઝાદી પ્રાપ્ત કરવા માટે જે આપણા વીર પુરુષોએ શહાદતો ઓરી છે, જે બલિદાનો આપ્યા છે, જે સંઘર્ષ કર્યો છે, એને ખરેખર સાચવીને રાખવાની જરૂર છે આપણે. આઝાદીનો મતલબ એ નથી કે 15 ઓગસ્ટ આવી અને ધ્વજવંદન કરી લીધું રે વાહવા જેવું થઈ ગયું. ના, આ પહેલી વસ્તુ મારે એ કરવી છે કે તિરંગો એટલે શું એની આપણને પૂરી જાણ હોવી જોઈએ. દોસ્તો, હું કોઈ વસ્તુનો વિરોધ નથી કરતો, મારો કોઈ વિરોધ નથી. અત્યારે એક ટ્રેન્ડ બની ગયો છે કે જ્યાં જો ત્યાં તમે ધ્વજ, ભારતીય ધ્વજ લહેરાવો, ભારતીય ધ્વજ લેવડાવો, તિરંગો લહેરાવો, તિરંગો લહેરાવો. પણ હું બે હાથ જોડી વિનંતી કરું છું, જે લોકોને ખબર છે કે ધ્વજ શું છે, ધ્વજની મર્યાદા શું છે, એનું માન સન્માન શું છે, જે લોકો આ જાળવી શકતા હોય એ લોકો પોતાના ઘર ઉપર કે પોતાના દુકાન ઉપર ધ્વજ લહેરાવે. તમે ધ્વજ લહેરાવશો અને પછી એને નીચે તમે જમીનમાં ફેંકી દેશો, કચરામાં રખડશે, જ્યાં ત્યાં ઉડશે, લોકોના પગમાં આવશે, તો એનું અપમાન થશે. દોસ્તો, એટલે મારી બે હાથ જોડી વિનંતી છે બધાને કે તમે તમારા ઘર ઉપર કે તમારી દુકાનમાં તમે જો કે તિરંગો લહેરાવ્યો હોય તો એની માવજત કરજો, એની કાળજી રાખજો. ઝંડા માટે થઈને આપણા ક્રાંતિવીરોએ શહાદતો ઓરી છે, ઝંડા ખાતર થઈને મહાત્મા ગાંધીએ સંઘર્ષો કર્યા છે, ત્યારે આજે આપણે આ જે છે એ આઝાદીનો આનંદ છે એ મેળવી અત્યારે રહ્યા છીએ. આપણે જે આકાશની નીચે ખુલ્લો શ્વાસ લઈ રહ્યા છીએ એ બધા પૂર્વજોને આભારી છે. એ પૂર્વજોએ ખૂબ મહેનત કરી, ખૂબ બલિદાનો દીધા. માએ દીકરાઓનું બલિદાન આપ્યું, પત્નીઓએ પતિઓનું બલિદાન આપ્યું, બાળકોએ પોતાના મા બાપનું બલિદાન આપ્યું. આવી રીતે એકબીજા એકબીજાના પૂરક બની એકબીજાના બલિદાનથી આજે આપણે આ આઝાદી છે એ માણી રહ્યા છીએ. તો આ આઝાદીનો ખરેખર જે ઉપયોગ થવો જોઈએ એ ઉપયોગ થવો જ જોઈએ, આઝાદીની જે કદર થવી જોઈએ
એની એકબીજા લોકોને પૂરેપૂરી માહિતી હોવી જોઈએ. તમે તમારી આસપાસના લોકોને જાગૃત કરો, સચેત કરો કે ભાઈ ખાલી આપણે ભેગા થઈએ અને કલાક એક કલાક વાતો કરીએ અને વાહવા જેવું થઈ જાય એવું નહીં. ભારત દેશ પ્રત્યે આપણી જે જવાબદારી છે એ આપણે સૌએ નિભાવવી જોઈએ. આપણે એમ કહીએ કે ઓલો કરે તો હું કરું, એ નથી કરતો તો મારે શું, પણ એવું નહીં દોસ્તો. આપણે એવું કરશું તો ક્યારેય આપણે આગળ આવી નહીં શકીએ. આપણે ખુદે શરૂઆત કરવી પડશે. આપણે પોતે શરૂઆત કરશું તો આપણે બીજાને કહી શકશું, પણ આપણે જ જો કંઈ નહીં કરી તો આપણે અન્ય કોઈ લોકોને પણ કંઈ કહેવાના હકદાર નથી રહેતા. વાતો કરવાથી આઝાદીનું મૂલ્ય થઈ નથી જવાનું. આઝાદીના મૂલ્યને પ્રાપ્ત કરવા માટે આપણે સૌએ કમર કસવી પડશે. આપણે સૌએ કંઈ ને કંઈ આપણી જવાબદારી છે એ ઉપાડવી પડશે. ત્યારે જ આપણે ખરેખર આઝાદીની શું કિંમત છે એ જાણી શકશું અને આપણે આપણી આઝાદીને સાચવી શકશું. દોસ્તો, તમે બધા જાણો છો કે આપણો દેશ વિવિધતામાં એકતાનો દેશ છે. વિવિધતામાં એકતા ક્યારે થાય છે કે આપણે સૌ ભાઈચારાથી રહીએ છીએ. ભાઈચારાની જે ભાવના છે એને વધુ ને વધુ લોકો સુધી ફેલાવો. સમાજની અંદર જે દૂષણો છે એ દૂષણો દૂર કરવાની બધા કોશિશ કરો. તમે બધા ભારત દેશના નાગરિકો છો. હું ભારત દેશનો વતની છું. હું મારી જવાબદારી નિભાવું છું. તમે પણ તમારી જવાબદારી નિભાવો. દોસ્તો, જે માણસની અંદર ઝેર ભરવામાં આવી રહ્યું છે એ ઝેરથી બધા લોકો દૂર રહીએ. આજે તમે સમજો દોસ્તો કે અમુક લોકો પોતાના રોટલા શેકવા ખાતર થઈ અને આજે જ્યારે ભારત દેશના ભાગલા પાડવાની કોશિશ કરતું હોય ત્યારે આપણે એ લોકોને એમાં સફળ થવા ન દેવા જોઈએ. દોસ્તો, આપણે સૌ એક છીએ. ભારત માના બેટા છીએ. ભારત માની આપણા અંદર ફૂટી ફૂટીને જે છે ભક્તિ એ બહાર નીકળી આવે છે. જ્યારે પણ કોઈ આપણા દેશ વિરુદ્ધ કોઈ વાત કરતું હોય છે ત્યારે આપણું લોહી છે એ ઉકળી જતું હોય છે. સ્વાભાવિક વાત છે કે જે ભારત દેશનો વતની છે, કે જે ભારત માતાનો સપૂત છે, એનું લોહી છે એ ઉકળી જ જવાનું છે. કારણ કે એની ભારત માં વિશે એ કાંઈ સાંભળવા માટે તૈયાર નથી. તો આ જે જુસ્સો છે એને કાયમી બરકરાર રાખો. તમે તમારા ખુદના આંગણાથી આની શરૂઆત કરો. તમારા ખુદના ઘરથી શરૂઆત કરો એવી હું તમને વિનંતી કરું છું. તમે તમારા આસપાસનો જે માહોલ છે એને સુધારો. દૂષણો છે એને દૂર કરો. સ્વચ્છતા ઉપર ધ્યાન દો. એકબીજાની મદદ કરવા ઉપર ધ્યાન દો. પછી જોવો દોસ્તો ભારત દેશ કેવો આગળ આવી જાય છે આપણો. આપણે સૌએ કંઈક કરવું પડશે. આપણે જાગવું પડશે. આપણે એકબીજા ઉપર દોસ્તો પોટલો ઢોળતા રહેશું તો ભારત દેશ ક્યારેય આગળ આવશે નહીં. પણ આપણે બધા આપણી જવાબદારીને સમજી સાથે મળી કામ કરશું તો ચોક્કસ એક સમય એવો આવશે કે ભારત દુનિયાનો ટોચનો દેશ હશે. અને જે વિશ્વગુરુ વિશ્વગુરુની વાતો થાય છે તો ખરેખર ભારત છે એ વિશ્વગુરુ હશે. ભારતના યુવાનો કેવા છે બધા, કે ધારે એ કરી શકે એમ છે. તો એની જે શક્તિ છે એ દૂર વ્યર્થ અત્યારે વપરાય છે, દૂર જગ્યાએ વપરાય છે. એની જે શક્તિ છે એ વ્યર્થ જાય છે. એ શક્તિ એની વ્યર્થ ન જાય, સાચી જગ્યાએ વપરાય એવા આપણે સૌ પ્રયત્ન કરીએ. એકબીજાને સહારો આપીએ. એકબીજાની મદદ કરીએ. ભાઈચારાની જે ભાવના છે એને ફેલાવીએ. આપણે આપણું ગામ, આપણી શેરી, આપણો મહોલ્લો સ્વચ્છ રાખીએ. એકબીજાને ઉપયોગી થવાની, મદદરૂપ થવાની ભાવના આપણામાં કેળવીએ. અને જે ખોટું થાય છે એને અટકાવવાની કોશિશ કરીએ તો ચોક્કસથી મને એવું લાગે છે કે આપણે વિશ્વગુરુ બની શકીએ એમ છીએ. પણ આપણે નાત જાતના ભેદભાવ છોડવા પડશે. તારું મારું છોડવું પડશે. સૌએ ભારત દેશના નાગરિક થઈ રહેવું પડશે. ત્યારે આ વાત આપણે સાકાર કરી શકશું દોસ્તો. તો આજે જ્યારે ભારત વર્ષની અંદર ખૂબ ખૂબ અને ખૂબ દિવાળીનો માહોલ છે, કારણ કે ભારતનો આજે સ્વતંત્રતા દિવસ છે. એ સ્વતંત્રતા દિવસ છે કે જેના માટે 200 વર્ષ આપણે ગુલામ રહ્યા. 200 વર્ષ પછી આપણા ક્રાંતિવીરોએ, આપણા શહીદોએ, આપણા જે બધા જેને કહેવાય કે પૂર્વજોએ જે બધી શહાદતો ઉઈરી, જે બલિદાનો દીધા, એ બલિદાનોના કારણે આજે આપણે આઝાદી ભોગવી રહ્યા છીએ. એ આઝાદીના બલિદાનમાં નહોતા હિન્દુ, નહોતા મુસલમાન, હતા બધા ભારતવાસી. દોસ્તો, તો હું બધાને ફરી ફરી એ જ સમજાવવા માંગુ છું, એ જ કહેવા માંગુ છું કે હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ છોડો, ભારતવાસી બનો. ભારત દેશની સમૃદ્ધતામાં તમારી ભૂમિકા ભજવો.
ભારત દેશને આગળ લઈ જવામાં તમે તમારું યોગદાન આપો અને સૌ ભાઈચારાના એક સૂત્રમાં બંધાઈ જાઓ, એક સૂત્રની અંદર બંધાય, એક સાથે અવાજ કરો. કોની તાકાત છે કે તમારો સામનો કરી શકે? બસ મારે આજ બધાને કેવું છે, મારો આજ સંદેશ છે. મારાથી કોઈનું દિલ દુભાઈ ગયું હોય એવી મેં કોઈ વાત કરી હોય, હાલાકે મેં એવો કોઈ આમાં પોઈન્ટ મૂક્યો જ નથી, તેમ છતાંય કોઈની ભાવનાને તકલીફ પહોંચી હોય તો હું બે હાથ જોડી ક્ષમા માંગુ છું. ફરી ફરી કહું છું કે જે તિરંગો અત્યારે જ્યાં ત્યાં આપણે બધે જોઈએ છીએ, કારણ કે એક ટ્રેન્ડ બની ગયો છે, પણ તિરંગાને તમે સાચવીને રાખજો, એ આપણી જવાબદારી છે. માત્ર ફોટો પડાવવા ખાતર થઈ આપણે આપણા ઘર ઉપર આપણી દુકાન ઉપર તિરંગો લગાડી દઈએ છીએ, પછી આપણે એની ખેવના નથી કરતા, તો એ આપણી બહુ મોટી ભૂલ છે. તિરંગાની ખેવના કરજો, સાચવીને એને ઉતારી લેજો અને એની જાળવણી કરજો. આ વાત મારા દિલમાં ઘડી ઘડી મને સતાવે છે, એટલે હું ફરી ફરી તમને બધાને આ વાત ઉપર ટકોરું છું. મારો કોઈ આમાં દુર્ભાવ નથી, મારો સદભાવ છે, એ મારો સદભાવ હું તમારા સુધી પહોંચાડી વ્યક્ત કરું છું. અને તમને બધાને વિનંતી કરું છું કે ભારત દેશના નિર્માણમાં એક એક વ્યક્તિ પોતાનું યોગદાન આપે, ત્યારે જ ભારત શ્રેષ્ઠ બનશે, ત્યારે જ ભારત એક બનશે. તો દોસ્તો, આપણે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી, નથી ભાજપ સાથે લેવા દેવા, નથી કોંગ્રેસ સાથે લેવા દેવા. સૌ સૌના રોટલા શેકે છે, પણ આપણે તો એક જ વાત વિચારવાની છે કે આપણે ભારત માના બેટા છીએ, ભારત દેશના નાગરિક છીએ. આપણા જવાબદારીનો શું ભાગ છે એ આપણે નિભાવવાની કોશિશ હંમેશા ઈમાનદારીથી કરવી જોઈએ, એમાં ક્યારેય બેઈમાની કરવી ન જોઈએ. આપણા દેશને આપણે વફાદાર રહેવું જોઈએ. આ વાત હું ફરી ફરી દોહરાવું છું. તમને બધાને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને મારી વાતને અહીંયા વિરામ આપું છું. ફરી પાછા કોઈ ઐતિહાસિક જગ્યા, કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત, કોઈ વ્યક્તિ વિશેષનું ઇન્ટરવ્યૂ, કોઈ ફરવાલાયક સ્થળ સાથે કે કોઈ આવા જ બીજા ટોપિક ઉપર તમારી સાથે મળશું. ત્યાં સુધી કેમેરામેન હસમુખ વાળા સાથે મને હાતિમ રંગવાલાને રજા આપશો. આવજો. બાય બાય. નમસ્કાર.